અને દાતાઓનું સન્માન અને આ સંસ્થાના શિક્ષણને હજી પણ ઉચ્ચ સ્તરે લઈ જવા માટેની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી તારીખ પચીસના આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી કિરણભાઈ આહિરના અધ્યક્ષતાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ મચ્છ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગણે આ તકે ખૂબ સારી વાત કરી હતી કે ઓગણીસો ને અઠ્ઠાણુંના ચાલુ થયેલી આજે પચીસ વર્ષ થઈ ગયા આ સંસ્થાને ખૂબ ઘણી બધી દીકરીઓ આમાંથી શિક્ષણ લઈને ખરેખર સારી નામના મેળવી છે અને સમાજનું નામ પણ રોશન કર્યું છે અને આ તકે પૂર્વ ધારાસભ્ય અને સમાજના અગ્રણી ભાઈ શ્રી શિવજીભાઈ આહિરે જખાભાઈના નામની દરખાસ્ત મૂકી હતી પ્રમુખ તરીકે એમને કચ્છ મચ્છ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડે ટેકો આપ્યો હતો ત્યારબાદ બીજો ટેકો વેલજીભાઈ કાથરભાઈ હુંબલ એટલે કે વિકેભાઈ આપ્યો હતો આ દરખાસ્તને સૌ લોકોએ તાળીના ગડગડાથી વધાવી લીધી હતી અને મારા મોટાભાઈ જખાભાઈ ઉંબલને પાંચ વર્ષ માટે આ કન્યા વિધા મંદિર અને મહિલા કોલેજના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ તકે સમાજના અલગ અલગ ક્ષેત્રના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા જેમ કે શિવજીભાઈ આહિર વિકેભાઈ ઉંબલ તેજાભાઈ ખાનગઢ બચુભાઈ આહિર દેવજીભાઈ આહિર વાસાભાઈ નાણભાઈ આહીર શંભુભાઈ મહાદેવાભાઈ આહીર સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ અને મચ્છુ આય સમાજના ઉપપ્રમુખો જનરલ મંત્રીશ્રી સહમંત્રીશ્રી અને પાંચે વયના પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ સહમંત્રીશ્રીઓ બધા વિવિધ ક્ષેત્રના મચ્છુયા આય સમાજના સૌ લોકો હાજરી આપી હતી અને ભાઈઓ અને બહેનો પણ બળી સંખ્યામાં હાજરી આપી હતી આ તકે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે મારા મોટાભાઈ જખાભાઈ આપશો વિદિત છો એ કેટલાય વર્ષોથી કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ ગાંધીધામ ભારત વિકાસ પરિષદના પણ પ્રમુખ પદે રહી ચૂક્યા છે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર ભારત વિકાસ પરિષદના પ્રાંતના ઉપપ્રમુખ છે મારા ભીમાસરના એક શિશુ વિદ્યા મંદિર ચાલે છે એ ક્લબ એમના પણ પ્રમુખ છે રોટરી ક્લબ ગાંધીધામ આદિપુરના પણ પહેલાં એ પ્રમુખ હતા અને અમારા ટ્રસ્ટની જે હોસ્પિટલ ચાલે છે અહીંયા રોટરીમાં એમના પણ જખાભાઈ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે મહિને આપને કહું ખરેખર કે હર મહિને વિધવા રાશન સાથે જખાભાઈ દ્વારા એ લોકોને અર્પણ કરવામાં આવે છે આમ વિવિધ સેવાકીય સ્તરે જખાભાઈ જોડાયેલા છે જખાભાઈ ને પ્રમુખ તરીકે જ્યારે નિયુક્ત કરવામાં આવ્યા છે તો હું મારા તરફથી હૃદયપૂર્વક અભિનંદન આપું છું સૌ લોકોએ પણ ત્યાં એમને હારારોપણ કરીને ખૂબ અભિનંદન આપ્યા હતા અને જખાભાઈ પણ ત્યારે એવું કહ્યું હતું કે આ સંસ્થાને હજી પણ આપણે ઊંચાઈના શિખરો પર લઈ જવાની છે હજી સંસ્થા પ્રગતિ કરે એવી પણ હું શુભેચ્છા આપું છું સમાજના સૌ લોકોએ આ સંસ્થાને જ્યારે પચીસ વર્ષ થયા છે ત્યારે એ સંસ્થામાં કેટલી હજારો દીકરીઓ ભણી અને કેટલી બધી એને ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે કેટલી પદવીઓ પ્રાપ્ત કરી છે એમના પરિવારનું અને સમાજનું નામ રોશન કર્યું છે મછ સમાજની ઘણી બધી દીકરીઓ પાયલોટ સીએ લોયર વકીલ લોયર સીએ પછી ત્યાંથી આવતો અલગ અલગ ક્ષેત્રમાં મામલતદાર ડેપ્યુટી કલેક્ટર દરેક અલગ અલગ ક્ષેત્રમાં સીધી હાસર કરી છે આ સંસ્થા ખરેખર દીકરીઓ માટે એમ કહું તો કે એક બહુ સારી વસ્તુ છે કે દીકરીઓ અભ્યાસ કરી શકે છે સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી શકે છે અને મહિલા કોલેજ પણ ત્યાં અમે તો ચાલુ થઈ ગઈ છે એનો પણ લાભ લઈ શકે છે આહી સમાજ માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કે આટલી બધી સારી દીકરીઓ ભણી અહીંયા અને સારામાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે એના માટે હું ખૂબ ખૂબ બધાને અભિનંદન પણ આપું છું આ તકે ખાલી એટલી વાત કરીશ કે આખા આહીર સમાજ કચ્છની વાત કરું તો ખરેખર દીકરીઓ ભુજોડી આહિર કન્યા વિદ્યાલય આદિપુર મચ્છવા સમાજ સંચાલિત કન્યા વિદ્યાલય હોય કે સત્તા પર મધ્ય પર ગૌરોધન કન્યા વિદ્યાલય બધી કન્યા વિદ્યાલયોમાં ખૂબ સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે અને દીકરીઓને સંસ્કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે છે એટલે કચ્છ આહિર સમાજ માટે ખૂબ ગર્વની વાત છે કે દીકરીઓ માટે આપણે આવી સુંદર વ્યવસ્થાઓ ત્રણ સંકુલો ઊભા કરી શક્યા છે એના માટે ખરેખર હું સમાજના કચ્છ આહિર સમાજના તમામ આગેવાનોને રાજકીય સામાજિક શૈક્ષણિક આગેવાનો પણ અભિનંદન આપીશ કે આ તકે ખૂબ સારું કામ કર્યું છે અને આવનારા ભવિષ્યમાં પણ કૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે દીકરીઓ ભણે અને દીકરાઓ પણ સારું ભણે તો સમાજનું બેલેન્સ જળવાય આટલું કહી મારી વાણીને વિરમ આપું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ રાણાભાઈ દીપકભાઈ આપ બંને ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપ કોઈ આપણા સમાજના કાંઈ પણ સમાચાર હોય તો તમે તરત જ જ્યાં પહોંચી જાઓ છો અને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડો છો એના માટે આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે છંટકાવ કરાવી લેજો ઘર આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો